अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। मळीए पछी। थैंक यू। મારું કામ થઈ ગયું, હવે જોઈએ આનું શું થાય છે। પેલા તાંત્રિક નું કોઈ કાવતરું લાગે છે બેટા। પપ્પા મારું મોડું। હા બેટા, તારું મોડું કુરૂપ થઈ ગયું છે બેટા। પપ્પા બોલા, તાંત્રિકે ઝાડથી પાણી છાંટ્યું છે, તે દિવસથી મને ખૂબ જ અકળામણ થઈ રહી છે। હા બેટા, નક્કી નક્કી આ પેલા તાંત્રિકની કોઈ ચાલ લાગે છે બેટા। હા પપ્પા, મને પણ એવું જ લાગે છે। પ્રણામ બાપુ। અરે આવ સાજન। અરે વાહ ભાઈ વાહ, તે એવું કામ કર્યું કે મારી તબિયત ખુશ કરી દીધી। હા તને ખબર છે, મેં તંત્રોના એવા વાર કર્યા છે કે હવે રાજલ રાજને સપનામાં જ્યારે પણ જોશે ત્યારે માણસ રૂપે નહીં જાનવર રૂપે દેખાશે। એટલે બાપુ હું કઈ સમજો નહીં? અરે તારે સમજવાની જરૂર પણ નથી। જો તું રાજલથી મતલબ રાખ, રાજને જાનવર બનાવવાનો કિમિયો તો મેં મારા કામ માટે મારી સિદ્ધિ માટે કર્યો છે, સમજો। જો આ રાજલ રાજથી નફરત કરે તો જ એ તને પ્રેમ કરે અને તો જ મારી સિદ્ધિનો માર્ગ મોકળો થઈ જાય ભાઈ। ભગવાન નું નામ લે, સૌ સારાવાના થઈ જશે। ડરીશ નહીં દીકરા, ડરીશ નહીં। સૂર્યકાંતભાઈ, તમારો છોકરો જાનવર બની ગયો છે, સોસાયટીના છોકરાઓ ડરે છે, તમે અહીંથી લઈ જ જાઓ। એને જોઈને ભાગે છે બધા। એની તબિયત સારી નથી, એનો ડોક્ટર ઈલાજ થઈ રહ્યો છે। ઈલાજ કરાવો કે ગમે તે કરાવો, અહીંથી લઈ જાઓ। ચાલ બેટા। પપ્પા, બેટા એક બાપના હૃદયની વ્યથાને કોણ સમજી શકે? વજનની ગાંસડીનો ભાર હોય ને તો ઉચકાય બેટા, પણ દુઃખને કેમ કરીને વેચવું? આ તારો લાચાર બાપ તારું દુઃખ જોઈ નથી શકતો બેટા। આપણે ફાર્મ હાઉસ ઉપર રહેવા જતા રહીશું બેટા। હા
चल बेटा। योगी बाबा पासे लई जवी पड़शे। आओ। प्रणाम योगी बाबा। आयुष्मान भव। बैसो। बैस। बाबा, आ मारी दीकरी राजल छे। एने ઊંઘમાં ખૂબ જ ભયાનક ભૂતાવળ સપના આવે છે અને સપનામાં કોઈ છોકરો દેખાય છે એને અને એ પણ જાનવર જેવો દેખાય છે કરી પ્રેમના યોગમાં પીડાતા આ બંને પ્રેમીઓની કસોટી કાળની આ વેળા છે તારી દીકરીને આવતું સપનું સાચી હકીકત છે તારી દીકરીનો જન્મ શરદ પૂનમની રાત્રે પુષ્ય નક્ષત્રમાં થયેલો છે હા બાબા હા હા બાબા દીકરી એ જ યોગ અને એ જ નક્ષત્રમાં એના પ્રેમીનો જન્મ થયો છે એ પ્રેમીઓનો સાથ એક જન્મનો નહીં પણ સાત જન્મનો પ્રેમ છે પણ બાબા આવા સપનાથી તો મારી દીકરીની ઊંઘ આરામ થઈ ગઈ છે બેટા જ્યાં સુધી એ છોકરો અસલી સ્વરૂપમાં નહીં આવે ત્યાં સુધી એ સપના એનો પીછો નહીં છોડે બાબા આનો કોઈ ઉપાય હા દીકરી ઉપાય તો છે પણ ઘણો કઠિન છે યોગી બાબા અઘરો છે પણ અશક્ય તો નથી ને ના ના દીકરી ના અશક્ય નથી પણ મોતને મુઠ્ઠીમાં રાખીને જે મેદાનમાં પડે છે તે જ વિજયને પ્રાપ્ત કરે છે બાબા એના માટે તો મને મોત પણ મંજૂર છે રાજલ તારે એને શોધવો પડશે અહીંથી 100 ગાંવ દૂર ઉત્તર દિશામાં એક શહેર છે ત્યાંથી 10 કોસ દૂર તારો રાજકુમાર તારી રાહ જોઈ રહ્યો છે પહેલા તું એને શોધી લે પછી હું તને એનો ઉપાય બતાવીશ ભલે બાબા વિજય ભવ પ્રણામ મારે મારા સપનામાં દેખાતા રાજકુમારને શોધવો જ પડશે માં બેટા એટલે તું તું શહેરમાં જઈશ એકલી બેટા તું એને ક્યાં ક્યાં ગોતીશ તું આવડા મોટા શહેરમાં અટવાઈ જઈશ મારી દીકરી અને અને શહેરમાં આપણા જેવા માયાળુ માનવીઓ નથી હોતા બેટા પણ ના માં મારે શહેરમાં જવું જ છે માં અને અને હવે મને યોગી બાબાના આશીર્વાદ છે માં હું એને ગોતીને જ રહીશ હું શહેરમાં જરૂરથી જઈશ માં હું એને ગોતીને જ રહીશ હવે જય શ્રી કૃષ્ણ રંજનમાસી જય શ્રી કૃષ્ણ બેટા કેમ માસી આજે એકલા દર્શન કરવા આવ્યા રાજલ ક્યાં રાજલ શહેરમાં ગઈ છે એના પોતાના કામે પોતાના કામે હું કઈ સમજો નહીં બેટા રાજલે જીત પકડી છે એના સપનામાં આવતો છોકરો શોધી કાઢવાની વિકી હા
રાજલ શહેર તરફ ગઈ છે, એને રસ્તામાં આંતરી એને હાડકા ખોખરા કરી નાખાવ. સાજણભાઈ તમે કહેશો ને એ અમત થશે, ચિંતા ના કરતા. બાપુ પ્રણામ. આવ સાજણ આવ. બાપુ રાજલ એના પ્રેમીને શોધવા શહેર તરફ નીકળી ગઈ છે. ખબર છે, મને બધી જ વાતની ખબર છે. એમાં તે કઈ નવી વાત કરી? હા મને એ પણ ખબર છે કે તે તારા માણસો મોકલાવ્યા છે એના હાડકા ખોખરા કરવા માટે. પણ બાપુ રાજલને જ્યારથી સપનામાં એનો પ્રેમી જાનવર રૂપે દેખાય છે ત્યારથી રાજલ વધારાના પ્રેમમાં ગળાડૂબ થઈ રહી છે. સારું છે, એ જેમ જેમ એના પ્રેમમાં વધારે ગળાડૂબ થતી જઈ રહી છે તેમ તેમ એ મોતના ઊંડા પાણી તરફ જઈ રહી છે. તો બાપુ શું એ મરી જશે? નહીં, એ જીવશે અને ફક્ત તારા માટે જીવશે. સાત ભવનો પ્રેમ છે ભાઈ, કઈ એક ઝાટકે પતી ના જાય, સમજો? હા, અરે આ તો પેલા ડોક્ટરના એનેસ્થેસિયા જેવું છે. ડોક્ટર જ્યારે એનેસ્થેસિયા આપે છે ત્યારે દર્દી ગાઢ નિંદ્રામાં સરી જાય છે, અને જ્યારે એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગે છે ત્યારે એ બડબડાટ કરે છે. અત્યારે રાજલ એના પ્રેમ રૂપી એનેસ્થેસિયાની ગાઢ નિંદ્રામાં જતી રહી છે. જેવી એની અસર ઓછી થવા લાગશે એટલે એની બડબડાટ શરૂ થશે, અને એ બડબડાટમાં એક જ નામ હશે, સાજણ સાજણ સાજણ.